गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनि विद्यासंकुलनी आ वेब सीरीजमां हूँ तमारा सौनु हार्दिक स्वागत करू छू। धोरण चार ना विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजामां? आजे आपणे तमारा धोरणमां अंग्रेजी विषयमां इंग्लिश प्राइमर भणवा जई रह्या छीए। आजे आपणे इंग्लिश प्राइमरनुं पहेलो यूनिट शुरू करीए छीए। इंग्लिश नो पाठ्यपुस्तक अपने पूर्ण थई गयु छे, सिलेबस पूर्ण थई गयो छे। हवे आपणे शीखवानुं छे इंग्लिश प्राइमर। इंग्लिश प्राइमरनुं यूनिट वन आज आपणे जोवाना छीए, जेमां पेज नंबर 3 थी शुरू थाय छे, 6 उपर पूरुं थाय छे। तो त्रीजुं, चोथुं, पांचमुं अने छठ्ठुं 3, 4, 5 and 6 पेज आज आपणे जोईशुं, जेमां यूनिट वन आपेलुं छे। तो जोईए आपणे इंग्लिश प्राइमर यूनिट वन। नंबर्स, तमने अंग्रेजी में 20 एटले के 20 लखता आवड़े, एटले 20 पछी 1 થી 9 सुधी लखवाथी 21 થી 29 सुधी अंको तैयार थाय छे। नीचे 20 થી 30 सुधीना अंको आप्या छे, तेनो अभ्यास करो। एज रीते 30 થી આગળ લખાય। અહીંયા 20 આપેલા છે, પછી 21, 22, 23, 24, 25, પછી છે 26, 27, 28, 29 અને 30. હવે અહીંયા 30 છે તો તમારે 31 અહીંયા લખવું હશે, તો તમે લખી શકશો અહીંયા 30, પછી તમારે શું લખવાનું છે? ઓ એન ઈ, 31નો સ્પેલિંગ કમ્પ્લીટ। એવી જ રીતે તમે 31 થી 39 સુધી લખી શકો છો। એ પછી 41 થી તમારે લખવું હોય તો 40, પછી 41 થી 49, સેમ ટાઈપ્સ 50 60 70 80 90 1 થી 100 સુધી તમે લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ અંકમાં જો તમને એક અંક આવડી જાય 1 થી 20, પછી 20 30 40 50, તો અંક તમે અને શબ્દો આસાનીથી યાદ રાખી શકો છો। હવે જોઈએ આપણે એના પછી અહીં આપેલા 30 થી 100 અંકો અંગ્રેજીમાં કેવી રીતે લખાય એ શીખો। અહીંયા તમને 30 ગુજરાતીમાં અને અંકમાં આપેલા છે, તે અહીંયા ઇંગ્લિશમાં તમને કીધું છે 30, પછી ગુજરાતીમાં કહેવાય 40, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે 40, ગુજરાતીમાં 50, અંગ્રેજીમાં 50, ગુજરાતીમાં 60, ઇંગ્લિશમાં 60, ગુજરાતીમાં 70, ઇંગ્લિશમાં 70, ગુજરાતીમાં 80, ઇંગ્લિશમાં 80, ગુજરાતીમાં 90, ઇંગ્લિશમાં 90, ગુજરાતીમાં 100, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે 100 એટલે 100। તો અહીંયા જોઈએ આપણે કે અંકો કેવી રીતે લખાય છે। હવે અહીંયા આપણે સાથે સાથે લખીશું। સ્ટુડન્ટ્સ, તમારે પણ, તમારે હું જેવી રીતે લખું છું એ જ રીતે અહીંયા લખવાનું છે। અંકો અને શબ્દોમાં લખો, ઉપર જે પ્રમાણે છે એ રીતે તમારે જોઈને લખવાનું છે 2 times। ઓકે, અહીંયા એમનો સ્પેલિંગ TWENTYONE, નીચે પણ TWENTYONE। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બધી જગ્યાએ જોઈ જોઈને લખવાનું છે, જેવી રીતે ઉપર આપેલું છે એ જ રીતે। તો તમે અહીંયા દરેક વર્ડ્સ નીચે જોઈને લખજો, જેવી રીતે તમને ઉપર આપેલું છે એ જ રીતે। એકદમ ઇઝી છે, મેં તમને શીખવાડ્યું એવી જ રીતે, જરા પણ ન આવડે એવું કે અઘરું નથી। અહીંયા 25 સુધી આપેલા છે, એ પછી જોઈએ આપણે 26 થી, જે પણ તમારે અહીંયા નીચે
જોઈ જોઈને લખવાનું છે. સેમ ટાઈપ જેવી રીતે ઉપર આપેલું છે એ જ રીતે. હવે જોઈએ આગળ. અંકો અને શબ્દોમાં લખો. જેવી રીતે આપણે 21 લખ્યા એવી જ રીતે અહીંયા 40, 50, 60, 70, 80, 90, 100 અંક અને શબ્દોમાં આપેલા છે, જે તમારે જોઈને નીચે લખવાના છે. હવે અહીંયા છે અંકો શબ્દોમાં લખો. હું તમને લખાવું છું. અહીંયા તમને જે અંકો આપેલા છે એ તમારે શબ્દોમાં લખવાના છે. અહીંયા છે 43 એક્ઝામ્પલ છે, તો અહીંયા લખેલું છે 43. સેમ ટાઈપ અહીંયા છે 52, તો તમારે લખવાનું છે FIFTYTWO. નીચે છે 71, તમારે લખવાનું છે SEVENTYONE. હવે છે અહીંયા 24, તો તમારે લખવાનું છે TWENTYFOUR. 96 છે, તો 90 નો સ્પેલિંગ લખીશું પહેલાં આપણે. NINTYSIX. આ થયું 96. હવે જોઈએ આપણે બાજુમાં, જેમાં સૌથી પહેલાં ઉપરનો અંક છે 85. તો અહીંયા આપણે લખશું EIGHTY અને 5 નો સ્પેલિંગ લખીશું FIVE. હવે લખીશું 49, તો અહીંયા આપણે લખશું FORTY. 9 નો સ્પેલિંગ NINE. હવે જોઈએ નીચે 37, THIRTYSEVEN. 68, SIXTYEIGHT. સૌથી છેલ્લો સ્પેલિંગ છે 100, HUNDRED. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં તમને અંકોમાંથી જે શબ્દો લખવાના હતા એ લખાવ્યા છે. તમારે તે જોઈને વ્યવસ્થિત રીતે તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકમાં લખવાના છે. હવે જોઈએ આગળ. અહીંયા એવી જ રીતે શબ્દો આપેલા છે તમારે, એને તમારે અંકમાં લખવાના છે. પહેલાં આપણે શું લખ્યું? અંકોને શબ્દોમાં લખ્યા, હવે શબ્દોને અંકમાં લખીશું. 55. હવે નીચે છે 92. ફોર્ટી સેવન એટલે 47. 23, 20+3, 31, 30+1, 64. 86, 8+6, 70, 70, 78, 58, 58+8. અહીંયા આપણા અંક અને શબ્દો પૂરા થયા. આપણે શબ્દો અંકમાં લખ્યા.
હવે આપણે જોઈએ આગળ. અહીંયા એક શબ્દ વ્યૂ આપેલો છે, એક પઝલ્સ જેવું, જેને તમારે શબ્દમાં લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ, ઉપરથી જ લઈએ, અંકની શરૂઆતથી શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે 20, ટી આપેલો છે, તો આપણે એનો સ્પેલિંગ પૂરું કરીશું. TWEN TY. પછી છે 30, તો TH IR TY. પછી છે 40, તો FOR આપેલો છે, TY. 50 નો સ્પેલિંગ FIFTY. એક સ્પેલિંગ બાકી છે 100, HUNDRED. આપણી પઝલ્સ કમ્પ્લીટ. સરસ મજાની રીતે આપણે શબ્દ વ્યૂ જે આપેલા હતા, અંકોમાં શબ્દો લખવાના હતા, એ આપણે ફિનિશ કર્યું છે. અહીંયા આપણું પેજ નંબર 6 પૂરું થાય છે. આપણે તમામ એક્ટિવિટીઝ જોઈ યુનિટ 1ની. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 2 જોઈશું. યુનિટ 1 અહીંયા મેં તમને જે રીતે શીખવ્યું છે એ જ રીતે તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરોએ ઇંગ્લિશ પ્રાઇમરમાં લખવાનું રહેશે. ફરીને મળશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા યુનિટ સાથે, નવી જ કંઈક એક્ટિવિટી સાથે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.